બુક્સ ટાર્ટ સ્પીકમાં તમારું સ્વાગત છે મંજુ અને હમીદ તળાવ કાઠે શોધ નામની એક રમત રમી રહ્યા છે પણ આ શું હમીદ તો દુઃખી છે તો હવે શું કરવું પ્રદૂષણ અને બગડતા જતા જળાશયો વિશેની આ વાર્તા છે શીર્ષક છે તળાવ કાઠે શોધ ઓરિજિનલ સ્ટોરી આઈ સ્પાય અ લેક બાય પ્રથમ બુક્સ રિટન બાય મેનકાર રમન ચિત્રાંકન બલરામ જે ગુજરાતીમાં અનુવાદ હેમલત્તા કાર વાર્તાનું વાંચન આસાવરી દોષી મંજુ અને હમીદની પાક્કી દોસ્તી ભજીયા ખાવાની હરીફાઈ કરવી ઝાડ પર ઊંધા લટકવું અને જાત જાતની રમતો રમવી એમને બહુ ગમે આજે તેઓ તળાવ તળાવકાઠે શોધની રમત રમવાના છે મંજુ કે પહેલો દાવ મારો મંજુને તો બસ હંમેશા પહેલો દાવ જ જોઈએ પણ એમાં હમીદને કોઈ વાંધો નહીં હો મંજુ બોલી મેં લીલા રંગની વસ્તુ ધારી છે કહી દે એ શું હશે હમીદ બોલ્યો કહી દઉં પેલા ઝાડ પરના લીલા પાંદડા ના રે પેલી પાઇપમાંથી નીકળતી ગંધાતી શેવાળ જોઈ મેં એ ધારી છે આ સાંભળીને હમીદનું તો મોં પડી ગયું હમીદ બોલ્યો ચળક ચળક થતી વસ્તુ મેં ધારી કે શું હશે મંજુ જરા વિચારીને બોલી પ્લાસ્ટિકની બાટલીઓ ના મેં તો તારા પગ પાસે પડેલા મજ્જાના કાંકરા ધાર્યા હતા મો વિલું પડી ગયું પછી મંજુ બોલી મને તો સફેદ રંગનું કંઈક દેખાય છે હમીદ હોશ થી બોલી ઉઠ્યો આકાશમાં ઉડતા પેલા પંખીઓ નારે મને તો પાણીમાં થતા ફીણ લાગ્યા તેનાથી મારી આંખોમાં બળતરા થાય છે હમીદભાઈ તો ઝંખવાઈ ગયા હમીદ તો દુઃખી દુઃખી થઈને બોલ્યો હવે તો આપણા તળાવ નજીક માત્ર દૂષિત ચીકણો ને ગંધાતો કચરો જ રહ્યો છે તળાવની સુંદરતા તો ગાયબ મંજુ પણ ઉદાસ થઈ ગઈ મંજુ બોલી મને પાણીમાં કશુંક તરતું દેખાય છે પેલી મૂર્તિ તો નહીં હોય મંજુ બોલી ઉઠી ના પેલા બતક જોયા હમીદનું મોમલ ક્યું પેલા બગલા હતા ને ઝાડ કપાયા ને એ તો અલોપ થઈ ગયેલા પણ પછી આપણી નિશાળમાં નવા વૃક્ષો વાવ્યા એટલે એ પાછા આવી ગયા છે હમીદ થોડો વધુ ખુશ થયો અને તને યાદ છે તારા અમ્મીને મારા માએ પેલા માણસોને કચરો સળગાવતા કેવા રોકેલા હવે શ્વાસ લેવામાં થોડી ઓછી તકલીફ પડે છે હે ને હમીદે હા કહી અચાનક તળાવની પાળે કોઈને કચરો ઠાલવતા જોઈ હમીદના ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું હમીદે કહ્યું ચાલ જોઈએ મારે હજી બીજા કામ પતાવવાના છે કેવી લાગી વાર્તા આજની એક મહત્વપૂર્ણ સમસ્યા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે આવી અનેક સ્ટોરી સાંભળવા માટે અમારો ચેનલ બુક્સ દેટ સ્પીક પર જરૂર જરૂર આવજો યુટ્યુબ પર અને અલગ અલગ પોડકાસ્ટિંગ ચેનલ્સ પર તો મળીએ પાછા બાય બાય આવજો